ચોક્કસથી ભક્તોનું ઘોડાપુર સખત ઉમટ્યું છે અને ભક્તોનો હર્ષોલ્લાસ છે. માતો નથી, આપણે પાછળ જોઈ શકીએ છીએ કે રથયાત્રા કેવી રીતે આગળ વધી રહી છે. આખી રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે. અત્યારે ખમાસા પહોંચી છે અને અહીંયા આપણી સાથે ઘણા બધા ભક્તો જોડાયા છે. પ્રસાદની પણ લાણી વેચાઈ રહી છે. તો ભક્તોનો જે આનંદ છે, જે ઉત્સાહ છે, માતો નથી કેમ છો? બસ મજામાં. કેવું લાગે છે? બહુ સરસ લાગે છે, મને બહુ ગમે છે. હું છેલ્લા 4-5 વર્ષથી અહીંયા રહી છું અને મને બહુ જ ગમે છે અહીંયા. બહુ જ ગમે છે. અરે નાના નાના બાળકને લઈને પણ આટલી ભીડભાડમાં, આટલી મેદનીમાં ભક્તો બાળકોને લઈને પણ જોડાઈ રહ્યા છે. બહુ મને બહુ ગમે છે. મારા છોકરાને બી છેલ્લે બહુ જ ગમે છે ને. એને બધાને જોડે રડતું બી નથી. એને બહુ, એને બહુ જ મજા આવી ગઈ છે. એટલે કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક નાના બાળકો સાથે પણ મહિલાઓ ભક્ત ભગવાનના દર્શનની સાથે સાથે એમણે કીધું કે બાળકો એન્જોય કરી રહ્યા છે. એટલે આ પણ એક લાભો છે ને, માણી રહ્યા છે. જી કેમ છો? બસ મજામાં છીએ. એવી લાગણી અનુભવી રહ્યા છો? રથયાત્રાની 6:30 વાગ્યા સુધી રાહ જોઈ રહ્યા છે. અમે 6:30 વાગે સવારે આવીને ઊભા થઈ ગયા છે. બહુ સરસ એન્જોય કરી રહ્યા છે. વાતાવરણ બી બહુ સરસ છે. ફૂલ એન્જોય છે. પહેલી વખત આવ્યા છે? પણ હોસ્ટેલમાં રહેતા 3 વર્ષ પછી આજે આવી છું જોવા. 3 વર્ષ પછી આજે રથયાત્રા જોવાનો લાવો મળ્યો છે. તો કહેવાય કે અદભુત લાગણીની અનુભૂતિ કરી રહ્યા છે. શું કેવું છે તમારું? કેવી લાગણી થઈ રહી છે? અમે છેલ્લા 50 વર્ષથી રથયાત્રાના દર્શન કરું છું ને. અમે ધરાસ નાખીને છે. અમે રથ વેચવા, રથ વર્ષો વર્ષથી અમે રથમાં આવીએ છીએ. મારો બાબો 5 વર્ષથી દિલ્હીથી સરહદ રથયાત્રા કરવા અમદાવાદ આવે. એટલે વર્ષોથી કહેવાય ને કે ઘણા બધા ભક્તો એવા છે કે જે વર્ષોથી, એટલે કે છેલ્લા 50-60 વર્ષોથી કન્ટિન્યુઅસ રથયાત્રાના દર્શનનો લાવો લઈ રહ્યા છે. અને ઘણા બધા ભક્તો એવા છે કે જે ઘણા બધા વર્ષો બાદ વાતાવરણ વિશે જરા કહેશો, કેવો માહોલ, જય જગન્નાથ નો જય ઘોષ થઈ રહ્યો છે ત્યારે વાતાવરણમાં કેવો જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે? જી અંકુર, વાતાવરણ તો તમે અત્યારે જોઈ શકો છો કે મારી પાછળ પણ કેટલા ભક્તો છે અને ત્યાં જે રીતે કે 101 ભક્ત જઈ રહી છે તો એમાં પણ અદ્ભુત માહોલ છે. ભક્તોનો માહોલ અહીંયા જોઈ શકો. જય રણછોડ, જય રણછોડ, માખણ છોડ, જય રણછોડ, માખણ છોડ, જય રણછોડ, માખણ છોડ, જય રણછોડ, માખણ છોડ ના પ્રચાર થયા છે. એટલી બધી ભક્તોની મેદની અહીંયા ઉમટી આવી છે. પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રાખવામાં આવ્યો છે. લાણીની વેચણી થઈ રહી છે. કેવી લાગે? બિલકુલ શ્રદ્ધા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો રથયાત્રાને આપણે